બચ્ચો કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લઘુત્તમ માપ શક્તિ પછી લઘુત્તમ ત્રુટિ એનો અભ્યાસ કરી અને સાથે સાથે વર્નિયર કેલિપર્સ ની પણ ચર્ચા કરીશું. તો અહીંયા આપણે પહેલા તો વાત કરીએ લઘુત્તમ માપ શક્તિ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં લખીએ કે જે સાધન વડે માપી શકાતું નાનામાં નાનું માપ તેને લઘુત્તમ માપ શક્તિ કહે છે. ફરીથી કહું વિદ્યાર્થી મિત્રો કે જે સાધન વડે માપી શકાતું નાનામાં નાનું માપ જેને લઘુત્તમ માપ શક્તિ કહે. જેમ કે એક્ઝામ્પલ આપું, માની લો કે તમારી પાસે આ સ્કેલ છે. હવે સ્કેલ ની અંદર માપક્રમ 0 થી લઈને 30 સેન્ટીમીટર સુધી હોય, તો આ 1 સેન્ટીમીટર વચ્ચેનું અંતર તમે જુઓ છો કે એમાં ટોટલ 10 કાપા છે. 1 2 3 4 5 6 7 8, પછી અહીંયા 9 અને આ 10, બરોબર. આ 1 સેન્ટીમીટર નું માપક્રમ આપણે અહીંયા દર્શાવેલું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો કે 1 સેન્ટીમીટર ની અંદર 10 કાપા છે, તો હું અહીંયા એવું કહી શકું કે 1/10 સેન્ટીમીટર નું માપક્રમ એટલે કે 0.1 સેન્ટીમીટર, મતલબ કે 1 મિલીમીટર જેટલું માપક્રમ માપી શકે છે. તમારી પાસે જે સ્કેલ છે એ સ્કેલ લઘુત્તમ કેટલું માપી શકે છે? 1 મિલીમીટર જેટલું. જેમ કે તમારી રિસ્ટ વોચ ની વાત કરો, રિસ્ટ વોચ એટલે તો ખબર જ છે, કાંડા ઘડિયાળ. તો જે કાંડા ઘડિયાળ છે એમાં સેકન્ડ કાંટો આપેલો હોય છે, તો એમાં 1 સેકન્ડ જેટલું નાનામાં નાનું મૂલ્યનું અવલોકન થઈ શકે છે. તો દરેક સાધન છે એ દરેક સાધન કંઈક લઘુત્તમ માપ માપી શકે છે, ઓછામાં ઓછું માપ માપી શકે છે, જેને કહેવામાં આવે છે લઘુત્તમ માપ શક્તિ. વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો કે જે સાધન વડે માપી શકાતું નાનામાં નાનું માપ તેને લઘુત્તમ માપ શક્તિ કહે છે. અને સાધનની લઘુત્તમ માપ શક્તિ ની અંદર રહેલી ત્રુટીને લઘુત્તમ માપ શક્તિ ની અંદર રહેલી ત્રુટીને લઘુત્તમ ત્રુટી કહે છે, બરોબર. તો અહીંયા કહી શકાય કે સાધનમાં લઘુત્તમ માપમાં લઘુત્તમ માપનમાં રહેલ ત્રુટીને લઘુત્તમ માપ ત્રુટી કહે છે. લઘુત્તમ માપ ત્રુટી કહે છે. નાનામાં નાનું જે મૂલ્ય છે એની અંદર જે એરર રહેતી હોય એ એરર ને આપણે કહી શકાય કે લઘુત્તમ માપ ત્રુટી વડે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચર્ચા કરવાની છે લઘુત્તમ માપ શક્તિ, એમાં આપણે વાત કરીએ વર્નિયર કેલિપર્સ. એમાં જે ટોપિક છે એ ટોપિક ને આપણે દર્શાવીએ વર્નિયર કેલિપર્સ. તો આજના ટોપિકમાં લાઈવ વર્નિયર કેલિપર્સ કઈ રીતે કામ કરે છે એ રિલેટેડ જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વર્નિયર કેલિપર્સ ની ચર્ચા કરીએ તો પહેલા તો તમને વર્નિયર કેલિપર્સ કેવું છે એની આપણે વાત કરીએ, બરોબર. તો હું આજે તમારા માટે વર્નિયર કેલિપર્સ લઈને આવ્યો છું. જો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે છે એ વર્નિયર કેલિપર્સ છે, ક્લિયર. વર્નિયર કેલિપર્સ ની અંદર આ જે નીચે છે એને જડબા કહેવામાં આવે છે, બરોબર. એ લોઅર જાઉસ કહેવાય. જડબા જે છે ને ઇંગ્લિશ માટે શબ્દ છે JWS, જાઉસ. અને ઉપરના જે છે એને અપર જાઉસ થી બી ઓળખવામાં આવે છે. બે પ્રકારના આપણે કહી શકાય, આ લોઅર જાઉસ છે અને આ અપર જાઉસ. કે હવે બંનેનો ફાયદો શું છે એની ચર્ચા કરીએ. એના પહેલા હું તમને દર્શાવી દઉં, આ જે છે વર્નિયર જે તમે ખોલ્યું ઓપન કર્યું, આ જે સ્કેલ તમને દેખાય છે, ક્લિયર. તો આ સ્કેલ ને કહેવામાં આવે છે મુખ્ય સ્કેલ, જેમાં આ નીચેની સ્કેલ તમે જોઈ શકો એ ફરી શકે. જો આ નીચેની સ્કેલ જે છે એ ફરે છે એને કહેવામાં આવે છે વર્નિયર સ્કેલ. વિદ્યાર્થી મિત્રો, બે વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ વર્નિયર એમાં આ જાઉસ ફિક્સ છે, નીચેનું જે જાઉસ છે એ ફિક્સ છે. આ ફિક્સ જાવ વાળી વસ્તુ જે છે એને મુખ્ય સ્કેલ તરીકે ઓળખવામાં આવે છે. નોટ કરી દો, આ જે છે આંગળી રાખું જો અહીંયાથી આમ દર્શાવું, આ જે છે એને શું કહેવાય, મુખ્ય સ્કેલ. અને બાજુમાં કે જે ફરી શકે, જો તમે અહીંયા જો સ્ક્રોલ કરી શકો તમે ગમે ત્યાં, દેખાય છે, જેને વર્નિયર સ્કેલ થી ઓળખવામાં આવે છે. વર્નિયર સ્કેલ ની પાછળનો ભાગ, આ પાછળનો ભાગ તમે જોઈ શકો કે વર્નિયર ફરી શકે એના માટે આ અંદરનો એક જોઈન્ટ નો ભાગ જે છે કે એમાં એકદમ પતલી
पाइप जो स्टील नी छे ए स्टील नी एक आकृति वडे अंदर फरी शके ए रीते गोठवण करेली होय छे। बीजी वस्तु के वर्नियर नी अंदर लघुत्तम माप शक्ति शून्य छे के नहीं ए आपणे जोईए। हवे तमे जो हुं थोड़ुक नजीक आई जाओ एटले तमने वधारे आइडिया आवशे। जो आई थिंक तमे अहींयाथी थोड़ुक क्लियर जोई शको एना माटे वर्नियर ने नजीक में दर्शावेलू छे बराबर। हूँ फोकस यहाँ चेंज करी दू। ओके तो अहीं तमे जोई शको के वर्नियर एक्जेक्टली तमारी स्क्रीन नी नजीक हूँ दाईने तमने समझावुं छुं। हवे वर्नियर नी अंदर तमे जो के आजे कापो छे अहींथी आ कापो बराबर अने ऊपरनो कापो जो बन्ने कापा एक बीजामां सेट थयेला छे। बन्ने कापा एक बीजामां सेट थयेला छे तो तमे एम कही शको के आ वर्नियर नी अंदर कोई ज प्रकारनी त्रुटि नथी। तमे जो नीचेनी बन्ने जाउस एकबीजाना संपर्कमां छे परफेक्ट तमने आ देखाशे। नीचेनी बन्ने जाउस एकबीजाना संपर्कमां छे अने ज्यारे आ नीचेनो जे कापो छे वर्नियर नो पहेलो कापो अने ઉપરનો જે મીટર સ્કેલનો કાપો અહીંયા તમે જોઈ શકો છો બંને કાપા એકબીજા ઉપર સંપાત થાય છે એટલે પરફેક્ટલી વર્નિયરની અંદર એનું જે અંકન છે એ 100% સાચું છે। તો આપણે આ વાત કરીએ વર્નિયરની। ચલો હવે આનું મેઝરમેન્ટ કેમ લેવું એની આપણે ચર્ચા કરીએ। વર્નિયરના મેઝરમેન્ટની ચર્ચા આપણે કરીએ અહીંયા। ઓકે તો અહીંયા તમે જુઓ કે નીચેના કાપાની સંખ્યા ગણો તમે અને ઉપરના કાપા છે એ કઈ રીતે જોઈન્ડ છે તમે જોઈ શકો છો। આ જે માપક્રમ તમને દેખાય છે 1 સેન્ટીમીટર જેટલું માપક્રમ તમને જોઈ શકો છો ક્લિયર। અને અહીંયા જે છે એ ટોટલ 10 કાપા છે। તમે એક્ઝેક્ટલી ઝૂમ કરીને જોઈ શકો કે અહીંયા આપણે જે વાત કરીએ છીએ એ થોડુંક હું આકૃતિ જો કદાચ ઝૂમ થતી હોય તો તમે ડિફાઈન કરી શકો છો। જો આ વર્નિયરના કાપા તમે કેલ્ક્યુલેટ કરો નીચેના વર્નિયરના ટોટલ 10 કાપા છે અને ઉપર જે સંખ્યા છે એ 1 સંખ્યાથી થોડું સાઈડમાં ખસેલું છે તો તમે જોઈ શકો કે મીટર સ્કેલના 9 કાપા મેઇન સ્કેલ જે છે એના 9 કાપા અને વર્નિયર સ્કેલના જે છે એ 8 કાપા બરાબર થાય છે ક્લિયર। જો કદાચ પરફેક્ટ ના ખબર પડતી હોય તો હું તમને એક માર્કર પેનથી ઘાટું કરીને દર્શાવું એટલે આઈડિયા આવી જાય। ઓકે હવે તમે અહીંયાથી જુઓ કે મેં દર્શાવ્યું છે કે ઉપરનું જે મેઇન સ્કેલ છે એમાં 1નો મોટો કાપો જો 1નો મોટો કાપો તમને દેખાય છે એમાં નીચેની બાજુ જો આ નીચેની બાજુ આ વર્નિયરના તો વર્નિયરના 10 કાપા અને મેઇન સ્કેલના 9 કાપા એકબીજા ઉપર સંપાત થાય છે। આ પહેલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે ઉપરની બાજુ જે સેન્ટીમીટરનું માપક્રમ છે મુખ્ય સ્કેલમાં તો એમાં ટોટલ મુખ્ય સ્કેલની અંદર 10 કાપા છે પણ એ 10 કાપાની જગ્યાએ વર્નિયરના 10 કાપા પેલા ઉપરના 9 કાપા ઉપર સંપાત થાય। તમારે ગણવું હોય તો અહીંયા ગણી શકો છો। જો અંગૂઠાથી હું નજીકમાં તમને દર્શાવી શકું આ કાપાની સંખ્યા અહીંયાથી ચાલુ કરો 1 2 3 4 5 6 7 8 અને 9 કાપા ઉપરનો 9મો કાપો અહીંયા નીચે જો વર્નિયરના 10 કાપા 1 2 3 4 5 6 7 8 અને 9 અને 10 ટોટલ 10 કાપા એકબીજા ઉપર સંપાત થયેલા છે। ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ વર્નિયરનું અંકન કઈ રીતે છે એ તમને મેં અહીંયા દર્શાવી દીધું। હવે એક્ઝેક્ટલી આપણે માપન કેવી રીતે કરવું છે એની આપણે ચર્ચા કરીએ। ચલો તો વિદ્યાર્થી મિત્રો આજે વર્નિયર વિશે ભણ્યા એમાંથી આપણે વર્નિયરની લઘુત્તમ માપ શક્તિ શોધી જે આખી આકૃતિ છે હું તમને અહીંયા સમજાવી દઉં। અહીંયા છે મુખ્ય સ્કેલ વર્નિયરનું મુખ્ય સ્કેલ અંકન લખીએ તો આ બાજુનો કાપો અહીંથી સ્ટાર્ટ કરો 0 1 2 3 4 5 બરાબર 6 7 8 9 અને આ 10 એટલે 1 સેન્ટીમીટર અહીંયા પતે છે આ મુખ્ય સ્કેલ માટે। તમે જોઈ શકો કે મુખ્ય સ્કેલની અંદર આકૃતિ મેં આ રીતે દર્શાવેલી છે। હવે નીચે વર્નિયર સ્કેલ છે તો વર્નિયર સ્કેલ અહીંયાથી આ રીતે સંપાત થયેલું છે એટલે હું થોડુંક એક ચોસલું અહીંયાથી બનાવી દઉં આ રીતે। તો અહીંયાથી આ જે ફર્સ્ટ કાપો છે એ 0થી જ સ્ટાર્ટ થાય છે પણ આ થોડોક આગળ શિફ્ટ થયેલો છે 1 અહીંયાથી દર્શાવી દઈએ તો આ 1 2 3 4 5 6 7 8 9 અને આ 10 આ રીતે 10 કાપા છે 1 2 3 4 5 આ 5મો અહીંયાથી મોટો। તો તમે ઉપર જોઈ શકો કે ઉપરના કાપાની સંખ્યા જે છે એ 9
નીચેના કાપા છે સંખ્યા દસ, તો આને કહેવાય વર્નિયર સ્કેલ. ક્લિયર? તો હવે અહીંયા વર્નિયર કેલિપર્સ ની અંદર લઘુત્તમ માપ શક્તિ શોધવાની છે. તમને જે મેં આખી રેખાકૃતિ બતાવી તો ઉપર અહીંયા ઝીરો અને અહીંયાનો ઝીરો બંને એકબીજા ઉપર સંપાત થયેલા છે. સંપાત થયેલા મતલબ કે ત્યાં કોઈ પણ ત્રુટી નથી, એટલે કે ત્રુટી રહી છે, મતલબ સાધન આપણે જે જોયું એ સાધન ત્રુટી રહી છે. પણ ઉપરના મુખ્ય સ્કેલ ની અંદર જોયું તો આ નવ કાપા હતા, મેં તમને આકૃતિમાં દર્શાવેલું, તમે જોઈ શકો વર્નિયરમાં દેખાડેલું. અને નીચેના જે વર્નિયર સ્કેલના દસ કાપા છે, વર્નિયર સ્કેલના દસ કાપા અહીંયા સંપાત થાય છે. તો હું અહીંયા લખી શકું કે મુખ્ય સ્કેલ ડિવિઝન છે, મુખ્ય સ્કેલ ડિવિઝન, તો આપણે લખી શકાય કે લઘુત્તમ માપ શક્તિ, લઘુત્તમ માપ શક્તિ ઇઝ ઇક્વલ ટુ એમએસડી માઇનસ વીએસડી, એમએસડી માઇનસ વીએસડી. હવે એમએસડી એટલે હું અહીંયા લખી નાખું એમએસડી એટલે કે મુખ્ય સ્કેલ ડિવિઝન, ડિવિઝન ને આપણે વિભાગ કહી દઈએ, મુખ્ય સ્કેલ વિભાગ. અને વીએસડી વર્નિયર સ્કેલ ડિવિઝન એટલે કે વર્નિયર સ્કેલ વિભાગ. આપણી પાસે બે ભાગ છે. તો તમે જોઈ શકો કે અહીં આટલો ફરક પડે છે. હું બ્લુ કલરની લાઈન થી તમને ડ્રો કરો એટલે એક્ઝેક્ટ આઈડિયા આવે કે બંને વચ્ચે ફરક કેટલાનો. તો આટલો જે ફરક પડે છે એ ફરક એ જ તમારી લઘુત્તમ માપ શક્તિ, આ જે ફરક દેખાય છે જેને કહેવામાં આવે છે લઘુત્તમ માપ શક્તિ. તો ઉપરને લખી નાખો એમએસડી માઇનસ વીએસડી, એમએસડી માઇનસ વીએસડી. તો હવે મારે એમએસડી તો ખબર છે કે ઉપર જે છે એક એમએસડી, નીચે વીએસડી, તો વીએસડી ની કિંમત શોધવાની થાય. તો આપણે લખી શકીએ અહીંયા કે અહીં ટોટલ કેટલા કાપા છે ઉપર, નવ કાપા. તો લખી શકાય કે નવ મુખ્ય સ્કેલ વિભાગ ઇઝ ઇક્વલ ટુ, નીચે કેટલા છે દસ, દસ વર્નિયર સ્કેલ વિભાગ, વર્નિયર સ્કેલ વિભાગ. તો આને લખી નાખો નાઇન એમએસડી ઇઝ ઇક્વલ ટુ ટેન વીએસડી, નાઇન એમએસડી ઇઝ ઇક્વલ ટુ ટેન વીએસડી. ફરીથી તમે કહો કે અહીંયા તમે જોઈ શકો કે ઉપરના મુખ્ય સ્કેલના નવ કાપા, વર્નિયરના દસ કાપા બંને એકબીજા ઉપર સંપાત થાય. લઘુત્તમ માપ શક્તિ શોધવા માટેનું સૂત્ર છે વર્નિયર માટે એક એમએસડી માઇનસ એક વીએસડી, એક એમએસડી માઇનસ એક વીએસડી. તો એક એમએસડી ની કિંમત તમારે મળી જાય, એમાંથી એક વીએસડી માપ બાદ કરી દો તો જવાબ મળી જશે. તો આપણે આગળ ચર્ચા કરીએ. ચલો તો શું થશે, એક વીએસડી, વીએસડી ને સૂત્ર નો કરતા કરો, એક વીએસડી ઇઝ ઇક્વલ ટુ નવ ના છેદમાં દસ એમએસડી, એક વીએસડી બરાબર નવ ના છેદમાં દસ એમએસડી. તો વીએસડી ની કિંમત મળી ગઈ. ચલો એ કિંમત આપણે સમીકરણમાં લખીએ, આઈ થિંક આ ભાગમાં દેખાતું હશે, જોઈ લઉં હું. ઓકે, બાજુના ભાગમાં કમ્પ્લીટ દેખાય છે. તો સમીકરણ એક માં કિંમત મૂકતા, સમીકરણ બે ની કિંમત, તો સમીકરણ બે, સમીકરણ એક માં લખતા, ચલો મૂકી દો કિંમત. તો અહીંયા લઘુત્તમ માપ શક્તિ ને ઇંગ્લિશમાં લિસ્ટ કાઉન્ટ કહેવાય, લિસ્ટ કાઉન્ટ અથવા તો લમાશ, લ માશ, લઘુત્તમ માપ શક્તિ લિસ્ટ કાઉન્ટ બરાબર એક એમએસડી. તો લખી નાખો એક એમએસડી, એમનું એમ એમએસડી એટલે કે મુખ્ય સ્કેલ ડિવિઝન માઇનસ એક વીએસડી એટલે કે નવ ના છેદમાં દસ, નવ ના છેદમાં દસ એમએસડી, એમએસડી કોમન. તો અહીંયા એક માઇનસ નવ ભાગ્યા દસ, લસા લખશો તો દસ માઇનસ નવ એટલે કે એક, તો એક ભાગ્યા દસ એમએસડી, એક ભાગ્યા દસ એમએસડી. તો યાદ રાખજો કે લિસ્ટ કાઉન્ટ જે આવે છે, લિસ્ટ કાઉન્ટ એ એક ના છેદમાં દસ એમએસડી. હવે તમે જુઓ આ નાનામાં નાનું માપન છે, આખું સેન્ટીમીટર, એનો કેટલામો ભાગ કહેવાય, દસમો ભાગ. તો આને શું લખી શકાય, એક સેન્ટીમીટર, આખું છે એક સેન્ટીમીટર, એમાં તમારું એક મુખ્ય સ્કેલ એટલે આટલું થશે, આ એક મુખ્ય સ્કેલ એટલે આટલું થાય, જોઈ શકો. તો એ કેટલાનું થાય, તો એક સેન્ટીમીટર નો દસમો ભાગ. તો આપણે લખી શકીએ એક એમએસડી બરાબર એક ના છેદમાં દસ સેન્ટીમીટર, અને ઓલરેડી આ એક ના છેદમાં દસ તો છે જ, તો લખી શકાય કે એક સેન્ટીમીટર ભાગ્યા સો સેન્ટીમીટર એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો
एक सेंटीमीटर अने मिलीमीटर में लखवू होय विद्यार्थी मित्रों तो 0.1 मिलीमीटर, कारण के सेंटीमीटर नु मिलीमीटर में फेरवशो तो 10 वडे गुणवा पड़े, 10 वडे गुणशो तो 1 पॉइंट ओछो थई जशे એટલે 0.1 મિલીમીટર। તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે વર્નિયર કેલિપર્સ એ તમારો મિલીમીટર નો પણ 10મો ભાગ માપી શકે છે, 1.1 એટલે કે મિલીમીટર નો પણ 10મો ભાગ માપી શકે। તો હું તમને અહીંયા સિમ્પલ એ સમજાવી દઉં, ધારો કે આ સ્કેલ છે, આ સ્કેલ માં 0 1 2 3 4 5 6 7 8 9 અને આ 10 કાપા છે એટલે 1 સેન્ટીમીટર અહીંયા થાય। तो घणी वक्त आ एक अने बे, पॉइंट एक अने पॉइंट बे वच्चे नु मापन तमे नथी मापी शकता, तो ए वर्नियर केलिपर्स आ मापन पण मापी शके छे, एटले के मिलीमीटर नो 10मो भाग पण वर्नियर केलिपर्स वडे मापी शकाय छे। तो विद्यार्थी मित्रों आजे जे भण्या तमे अहींया के वर्नियर केलिपर्स नी अंदर एनी लघुत्तम माप शक्ति मळे, ओके आ सिम्पल बेसिक कॉन्सेप्ट छे। तमने रियल नु वर्नियर केलिपर्स छे तो आवुं थशे, पण धारो के મેં મારી જાતે મેન્યુફેક્ચરિંગ કરેલું છે। હવે એ વસ્તુ હું તમને અહીંયા સમજાવું, જાતે કોઈ તમને દાખલો પૂછે તો એ દાખલામાં લઘુત્તમ માપ શક્તિ કઈ રીતે શોધવી, તો એના માટેની મેથડ છે, એ મેથડ સમજી જાઓ તો તમે કોઈ પણ ટાઈમે વર્નિયર કેલિપરનો દાખલો ગણી શકો છો। ચલો આપણે આગળ જોઈએ, ધારો કે આ એક मुख्य स्केल छे, आ छे मुख्य स्केल बराबर, जेमा मापक्रम तमने ए रीते आपेलू छे 0 થી ચાલુ કરો અને અહીંયા કોઈક એક જે છે 0 થી ચાલુ કરીને આ વચ્ચેનું અંતર તમારું 1 સેન્ટીમીટર નું છે ધારો કે, બરોબર। પણ એ 1 સેન્ટીમીટર ની અંદર ધારો કે કાપાઓની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આવા ટોટલ કાપાની સંખ્યા ધારો કે એ છે, યાદ રાખજો મેં વર્નિયર કેલિપર્સ લીધું એની મુખ્ય સ્કેલ લીધી, મુખ્ય સ્કેલ ની અંદર 0 અને 1 એટલે કે 1 સેન્ટીમીટર ની અંદર સાંભળજો 1 સેન્ટીમીટર ની અંદર ટોટલ કાપા કેટલા થાય, તો અહીંયા તમારો 1 થી આગળની સંખ્યાનો જે કાપો છે એવા ટોટલ કાપા અહીંયા કીધું કે 0 થી લઈ અને 1 ની આગળનો કાપો એટલે કે એ જેટલા કાપા છે, ટોટલ કાપા ગણો તો a+1 થશે, ટોટલ કાપા ગણો તો કેટલા થશે a+1। હવે નીચે મેં વર્નિયર સ્કેલ લઈ લીધું છે, એની નીચે જે આવશે એ વર્નિયર સ્કેલ છે। ચલો તો વર્નિયર સ્કેલ ની અંદર આપણે અહીંયા કાપા સંપાત કરતા જઈએ, તો અહીંયાથી હું આ લાઈન બનાવું 1 2 3 4 આ રીતે આમ અસંખ્ય, અને આ કાપા જોડે મેચ થાય છે જે આનું વર્નિયર સ્કેલ ડિવિઝન છે, નીચેના કાપા સાથે મેચ થાય જેમાં કાપાની સંખ્યા છે બી, તો આના ઉપરથી તમારે લઘુત્તમ માપ શક્તિ શોધવાની છે। તો હું અહીંયા પહેલા તો આવું લખી શકું કે એ એમએસડી મતલબ કે વર્નિયરના મુખ્ય સ્કેલના એ કાપા, મુખ્ય સ્કેલના એ કાપા તો લખી નાખો, મુખ્ય સ્કેલના એ કાપા બરાબર નીચે વર્નિયરના કાપા, તો લખી શકાય કે વર્નિયર સ્કેલના બી કાપા, બંને એકબીજા ઉપર સંપાત થાય। તો મુખ્ય સ્કેલને સેમાંથી દર્શાવી શકાય, તો એમએસડી, તો એ એમએસડી ઇઝ ઇક્વલ ટુ વર્નિયર માટે લખ્યું બી વીએસડી, વર્નિયર માટે હંમેશા યાદ રાખજો વીએસડી બરાબર। તો ઉપરના એક કાપા નીચેના બી કાપા એકબીજા ઉપર સંપાત થાય, તો એ એમએસડી બરાબર બી વીએસડી, તો આપણે વીએસડી ને સૂત્રનો કરતા કરો તો જવાબ શું આવશે, વીએસડી ઇઝ ઇક્વલ ટુ એના છેદમાં બી, એના છેદમાં બી એમએસડી, કારણ કે જો વીએસડી ને સૂત્રનો કરતા કરો એટલે બી છેદમાં જશે। ચલો આ વી ની કિંમત મળી, મારે જોઈએ છે લિસ્ટ કાઉન્ટ એલસી લઘુત્તમ માપ શક્તિ, લઘુત્તમ માપ શક્તિ, તો એલસી બરાબર સૂત્ર છે કે 1 એમએસડી માઇનસ 1 વીએસડી, 1 એમએસડી માઇનસ 1 વીએસડી, તો 1 એમએસડી ની કિંમત તો તમારી પાસે એમએસડી ના સ્વરૂપમાં જ લખી નાખો, માઇનસ વીએસડી, તો વીએસડી ની કિંમત મળશે એના છેદમાં બી એમએસડી, એમએસડી કોમન, એમએસડી કોમન લખી શકાય 1 માઇનસ એ બાય બી, 1 માઇનસ એ બાય બી લસા લઈ લો, તો એમએસડી
इज इक्वल टू बी माइनस ए डिवाइड बाय बी, बी माइनस ए डिवाइड बाय बी इंटू एमएसडी। हवे सांभळजो के एमएसडी तमने सेमा आपेलू छे बराबर। धारो के आपणे आ एक सेंटीमीटर छे बराबर, तो एक सेंटीमीटर नी अंदर आपणे लखी नाख्युं क्लियर, आखू जे जीरो थी एक नो माप हतो एक सेंटीमीटर, एनी अंदर लघुत्तम माप लखो एक कापानुं मूल्य। तो आपणी पासे मुख्य स्केल मां टोटल कापा केटला छे, तो अहींया लखी शकाय के मुख्य स्केल मां कुल कापा धारो के ए प्लस वन छे, ए प्लस वन छे, तो एमएसडी नुं मूल्य केटलुं थशे? तो आपणे लखी शकीए के एमएसडी बराबर, एमएसडी बराबर जीरो ने एक वच्चे नो अंतर एक सेंटीमीटर डिवाइड बाय मां कापा नी संख्या, तो टोटल कापा आवशे ए प्लस वन। टोटल कापा केटला आवशे? ए प्लस वन, तो एक सेंटीमीटर ना छेद मां ए प्लस वन। तो आ तमारी एमएसडी नी किंमत अहींया तमे लखी शको छो, पण धारो के ऑलरेडी एमएसडी नी किंमत आपी ज दीधी छे तो कोई चिंता करवानी जरूर नथी। जो नथी आपी तो शोधवा माटे शुं लखवानुं, क्यांथी चालू करो? जीरो थी। क्यां बतावो? एक सुधी। तो जीरो ने एक वच्चे, जीरो ने एक वच्चे जेटला भी कापा छे एने भागी नाखो, तो एक सेंटीमीटर भाग्या ए प्लस वन आ किंमत तमारे छेल्ले लखवानी छे। तो विद्यार्थी मित्रों सिंपली याद रखो कि लघुत्तम माप शक्ति शोधवा माटेनुं सूत्र एमएसडी माइनस वीएसडी, एमएसडी तमे एमनेम राखो वीएसडी नी किंमत शोधी नाखो। वीएसडी शोधवा माटे शुं करवानुं? मुख्य स्केल ना ए कापा बराबर वर्नियर स्केल ना बी कापा, कारण के जेटला कापा ज्यां सरखावाय तो ए कापानी संख्या साथे नीचेना कापानुं ऊपरना कापानी संख्याने सरखावानी छे। तो आ रीते लघुत्तम माप शक्ति मळशे। હવે લઘુત્તમ માપ શક્તિ શોધ્યા પછી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કોઈ વસ્તુનું માપન કઈ રીતે શોધવાનું, આપણે એની ચર્ચા કરીશું। તો આ કમ્પ્લીટલી રિવાઇઝ કરી લો, ના ખબર પડે તો તમે કમેન્ટમાં મને પૂછી શકો છો। ક્લિયર? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે એવી વાત કરી હતી કે કોઈ પણ વસ્તુને માપવી હોય તો કઈ રીતે માપી શકાય અને વર્નિયર કેલિપર્સ કઈ રીતે એનું મૂલ્ય સાચું માપી શકે છે। તો તમે અહીંયા જો क्या वर्नियर कैलिपर्स नी अंदर मैं मापक्रम नी अंदर एक ढाकणू छे, मार्कर पेन नू ढाकणू छे एने सेट करेलू छे। तो तमे एम कहेशो के मापवू होय सर तो एनु मूल्य कई रीते आवे? तो एक्जेक्टली तमे जुओ के ऊपर नी बाजुए आ मापक्रम तमे जोई, अमे खाली रीटो करेलो छे, थोड़ुक कदाच तमने लाइन जे छे ए बोल्ड देखाशे। ओके, तो आ जे फर्स्ट कापो छे ने, फर्स्ट कापो एनी आगळना मूल्य तमारे लई लेवाना। तो फर्स्ट कापानी आगळना मूल्य तमे थोड़ुक आछू करो, तो आ बे अने आ जे पॉइंट मळे छे कई जग्याए आवे छे? तो कापा तमे गणी शको कि कापा जे केटला आवशे, एक छे अने एक पॉइंट पांच छे, एक्जेक्ट एक पॉइंट पांच नी उपर कापो आवेलो छे। चलो, तो आपणुं मापनमां जे मुख्य स्केल नुं मापन तमे दर्शावो छो एक पॉइंट पांच, हवे नेक्स्ट आंसर शुं थयुं? तो तमारे कई रीते मापन लेवानुं छे? तो अहींया जो आगळथी जे नीचेनो कापो छेक छेल्ला कापो पर संपूर्णपणे संपात थतो होय ए कापो शोधवानो छे। तो जो नीचे ना कापा नी अंदर तमे जोशो बराबर, क्लियर तमने लेंस मां देखातुं हशे, तो ए लेंस नी अंदर तमे जो कया नंबर नो कापो छेल्लो एक्जेक्ट मेच थाय छे, तो आठमा नंबर नो कापो अहींया तमे जो, आठमा नंबर नो कापो अहींया, क्लियर उपरना कापा साथे मेच थाय छे। जो ना समझाय तो अहींया थोड़ुक डार्क करी दऊं तो तमने कदाच आइडिया आवशे। ओके, हवे तमने देखाशे, जो आठमा नंबर नो कापो ऊपर मेच थयेलो देखाय छे। ओके, तो आ जे कापो तमारो अहींया मेच थाय छे ए तमारुं परफेक्ट अवलोकन दर्शावे छे। सॉरी, अहींयाथी नीचे तमे जो नवमा नंबर नो, आठमो भी नथी, नवमा नंबर नो कापो परफेक्ट मेच थाय छे के छेल्लो कापो परफेक्ट मेच थतो होय, तो ए रीते तमे मापन दर्शावी शको छो। डन? तो आ रीते તમારે કોઈ પણ નું માપન દર્શાવી શકાય છે વર્નિયર કેલિપર્સ વડે। જ્યારે કોઈ સાધન નું માપન દર્શાવો તો પેલા આગળના કાપાનું, આગળનો કાપો જે છે એનાથી કેટલું માપન થાય એ લખી દો, અને પાછળ તમારો નીચેનો કાપો કયા કાપા સાથે મેચ થાય એ તમારે જોવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ આપણે બોર્ડ ઉપર હું તમને એક પરફેક્ટ સમજાવું કઈ રીતે માપન આવશે, તો એની આપણે ચર્ચા કરીએ। चलो, हवे धारो के एक्सपेरिमेंट लीधो, एक्सपेरिमेंट नी अंदर आपणे जोईए अहींयाथी आ जे
नीचे वर्नियर स्केल नो कापो हतो अने एनु मापक्रम अहींया जे तमे जे दर्शायु 1.5 सुधी आवतो हतो। आजे मापक्रम हतो ए केटलो आवतो 1.5, तो 1.5 नी आगळ नुं जोवानुं। હવે અહીંયા ટોટલ કાપાની સંખ્યા 10 છે, તો 10 કાપા બનાવી દો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, આ રીતે 10 કાપા હતા। તો આ જે 10 કાપા છે ઉપરના કયા કાપા સાથે મેચ થતું હતું, તો અહીંયા તમે જોઈ શકો કે આ 9માં નંબરનો કાપો એ ઉપરના કાપા સાથે મેચ થતો હતો। જો તમને વર્નિયર હજુ અહીંયા ખુલેલું બતાવું, આ વર્નિયર અહીંયા છે જ બરોબર, અને એ કઈ રીતે છે, તો એનો જે 9માં નંબરનો કાપો આ 1.5 परफेक्ट मैचिंग संपूर्ण रीते संतुलित अवस्था में। तो हम अहीं शुं लखवानो, तो तमे अहीं लखी शकाय के आपेल साधन नु अवलोकन इज इक्वल टू मुख्य स्केल नु मापक्रम, मुख्य स्केल नु मापक्रम वत्ता संपात थतो कापो गुणिया एलसी, एलसी एटले के लिस्ट काउंट एटले के लघुत्तम माप शक्ति। तो तमारू मुख्य स्केल नो मापक्रम कई जगह आवे, तो 1.5 लखी नाखो अने जवाब शुं आवशे, सेंटीमीटर में। प्लस संपात थतो कापो, कयो कापो संपात थाय 9માં નંબર નો, તો લખી નાખો 9 અને લિસ્ટ કાઉન્ટ તમે લખી શકો જો વર્નિયર કેલિપર્સ નું 0.1 મિલીમીટર સેન્ટીમીટર માં તમારે લખવું હોય તો આન્સર થઈ જશે ટોટલી, અને હજુ 10 વડે ભાગી નાખો તો 1.5 સેન્ટીમીટર વત્તા 0.09 સેન્ટીમીટર, બેનો સરવાળો કરશો તો 1.59 સેન્ટીમીટર જવાબ આવશે। ક્લિયર વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે કોઈ પણ સાધન વડે માપક્રમ શોધી શકો છો। હવે આગળની ચર્ચા હું વાત કરું વિદ્યાર્થી મિત્રો, ધારો કે તમે અત્યારે વાત કરી તો આ વર્નિયર કેલિપર્સ, આ જે વર્નિયર કેલિપર્સ છે એ માત્ર શું કરે કે આ રીતે અંદરની બાજુએથી, મતલબ કે લોઅર્સ જાઉસ છે એ કોઈ વસ્તુને માપતી હોય ત્યાંથી માપે, પણ ધારો કે તમારે અંદરનો વ્યાસ માપવો છે તો શું કરવાનું, તો સિમ્પલ ઉપરની જાઉસ ની અંદર, ઉપરની જે જાઉસ છે એની અંદર વચ્ચે જે નળાકાર વાળો ભાગ છે ને ખુલ્લો કરી નાખો, અને હવે વર્નિયર ની ઉપરની જાઉસ ને ખોલવાનો પ્રયત્ન કરો, એટલે કે જ્યાં સુધી મેક્સિમમ અંતર થી ખુલશે ત્યાં સુધી ખુલી નાખો। આપણી પાસે જોઈ શકો આટલા અંતર થી ખુલે છે, અહીંયાથી આટલું જે અંતર છે એનાથી ખુલે। હવે શું કરવાનું કે આ જે અંતર થી ખુલે છે તો એનો પેલો કાપો ક્યાં છે, તો એ મેં ચેક કરો, તો પેલો કાપો તમારો જે આવે છે 9માં નંબર, 1 સેન્ટીમીટર કરતા ઓછા અંદર। તમે જો આજે સંખ્યા દર્શાવું કે કમ્પ્લીટલી એક્સપેરિમેન્ટ સાથે જ તમને અહીંયા દર્શાવું છું, તો આ પહેલો કાપો વર્નિયર નો, એટલે અહીંયાથી આપણે 0 માપક્રમ થી લખી શકાય, એ સંપાત થાય છે 0.9 નું, એટલે કે અહીંયા આવશે તમારું 1 સેન્ટીમીટર, આ 1 સેન્ટીમીટર, અને આ બાજુ આવે છે 2 સેન્ટીમીટર, અહીંયાથી તમે દર્શાવશો એટલે કે આ સાઈડ નું 2 સેન્ટીમીટર। હવે તમારો પરફેક્ટ મેચ થતો કાપો અહીંયાથી આપણે જોઈએ, ઉપર અને નીચે પરફેક્ટલી મેચ થતો કાપો કયો છે, તો 7માં નંબરનો કાપો છે, તો અહીંયા લખી શકાય આ 1, 2, 3, 4, 5, 6, 7, આ 7 નંબરનો કાપો ઉપરની બાજુ અને નીચેની બાજુ કાપા ઉપર કાપો સંપાત થાય। તો હવે માપક્રમ કેટલું થાય, તો એ માપક્રમ અહીંયા લખી દઈએ, તો 0 જ્યાં સેટ થાય એનું માપક્રમ લખી નાખો, તો 0 નું માપક્રમ કેટલું થયું, તો અહીંયા લખી નાખો 0.9, શું આવશે 0.9। નેક્સ્ટ તમારે જોવાનું છે કે 0.9 સેન્ટીમીટર વત્તા સંપાત થતો કાપો, તો કેટલામો છે 1, 2, 3, 4, 5, 6 અને 7, તો 7 નંબરનો કાપો ગુણ્યા એલસી, એલસી એટલે કે લઘુત્તમ માપ શક્તિ, તો લખી શકાય 0.9 સેન્ટીમીટર પ્લસ 7 ગુણ્યા 0.01 સેન્ટીમીટર, એટલે કે 0.9 સેન્ટીમીટર પ્લસ 0.07 સેન્ટીમીટર, એટલે જવાબ આવશે 0.97 સેન્ટીમીટર। કેટલો જવાબ આવશે 0.97 સેન્ટીમીટર। તો વિદ્યાર્થી મિત્રો, જે અંદરનું આપણે વાત કરીએ તો અંદરનું કેટલો વ્યાસ થયો, તો એ વ્યાસ 0.97, અને બહારનો વ્યાસ D2 લખી નાખે 1.59, આ D1 લખી નાખે। તો આ રીતે વર્નિયર કેલિપર્સ નો આપણે અભ્યાસ કરી છે। હવે નેક્સ્ટ વર્નિયર કેલિપર્સ ના JEE અને NEET ના દાખલા કઈ રીતે પૂછાય છે
એની આપણે ચર્ચા કરશું. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર કમ્પ્લીટલી જોઈ લો, ના ખબર પડે તો મને પૂછો, કારણ કે આના રિલેટેડ જેડબલઈ માં અને એડવાન્સ માં પણ ઘણી વખત એડવાન્સ માં પણ દાખલા પૂછાયેલા છે, એ બધાની આપણે ચર્ચા કરશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ, હેવ અ નાઇસ ડે. અને આ લેક્ચરમાં તમને જો મજા પડી હોય તો તમારા મિત્રો સાથે લેક્ચર શેર કરો, તમારા કોઈ પણ સંબંધી જે છે તમારી જોડે અગિયાર સાયન્સની અંદર કે બાર સાયન્સમાં એમની સાથે પણ શેર કરો. હેવ અ નાઇસ ડે.